દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. નડિયાદ સંતરામ મંદિરમાં 193મો સમાધિ મહોત્સવ તેમજ સાકાર વર્ષા. ગુજરાત સહિત દેશમાં આસ્થાનું અને સેવા તીર્થધામ નડિયાદ ખાતેનું સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે મહાસુદ પૂનમની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ઢળતી સંધ્યાએ મંદિરમાં દિવ્ય સાકર વર્ષા કરવામાં આવી હતી. મહાઆરતી બાદ યોજાયેલ આ સાકર વર્ષા સમયે હજારો શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા અને જય મહારાજના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વર્ષમાં ફક્ત આ દિવસે થતી મહાઆરતીના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાવિક ભક્તો સાકાર તેમજ કોપરાની ઉછળેલ પ્રસાદી લેવા ઉમટી પડ્યા હતા. આ પૂનમનો સૌથી મોટો સંતરામ મંદિરનો અવસર છે અને વર્ષોથી સાકર વર્ષાનો આ વર્ષની એકવાર પૂનમે મહાસુદ પૂનમે આ સાકર વર્ષા થાય છે અને સાકર વર્ષાનો પ્રસાદ લૂંટવા માટે અને મહારાજશ્રી જ્યારે જય મહારાજ સાકર ઉછારે તો એને ઝીલવા માટે હજારો લોકો ભેગા થાય છે અને એના પ્રસાદી રૂપે એ પ્રસાદનો સ્વીકાર કરે છે અને પોતાની જાતને ધન્ય ગણે છે. મંદિરની અંદર 193મો સમાધિ મહોત્સવ છે અને સાકર વર્ષા છે, શું મહત્વ અને શું મહાત્મય શું કહેશો? યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજે આજના મહાપૂર્ણિમાના દિવસે સંવત 1887ને દિવસે એટલે કે લગભગ 193મા વર્ષ પહેલાં જીવિત સમાધિ લીધેલી અને એ વખતે એમને બ્રહ્માગ્નિથી એમની ચેતનાને બહાર લાવીને એનાથી દીવા પ્રગટાવેલા. એ જ્યોત સ્વરૂપે અહીંયા બિરાજે છે અને ભક્તોની મનોકામના ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આજના દિવસે આખા વિશ્વમાંથી એમના ભક્તો દર્શન કરવા આવે છે અને મંદિર તરફથી સર્વે ભક્તોની રહેવા જમવાની અને ભંડારાની વ્યવસ્થા 5 દિવસ માટે કરવામાં આવે છે. આ પૂનમનો સૌથી મોટો સંતરામ મંદિરનો અવસર છે અને વર્ષોથી સાકર વર્ષાનો આ વર્ષની એકવાર પૂનમે મહાસુદ પૂનમે આ સાકર વર્ષા થાય છે અને સાકર વર્ષાનો પ્રસાદ લૂંટવા માટે અને મહારાજશ્રી જ્યારે જય મહારાજ સાકર ઉછારે તો એને ઝીલવા માટે હજારો લોકો ભેગા થાય છે અને એના પ્રસાદી રૂપે એ પ્રસાદનો સ્વીકાર કરે છે અને પોતાની જાતને ધન્ય ગણે છે. મારું નામ લિમિષા મહેતા છે. આજે સંતરામ મંદિરનો 193મો સાકર વર્ષ સમાધિ મહોત્સવ છે. 193 વર્ષ પહેલાં શ્રી સંતરામ મહારાજે જીવિત સમાધિ લીધી હતી, એ વખતે આકાશમાંથી સાકર વર્ષા થઈ અને 2 અખંડ જ્યોત પ્રગટી હતી, તે નિમિત્તે આ મહોત્સવ ઉજવાય છે. સૌને જય મહારાજ. ભાવિક ભક્ત તરીકે આપનું નામ શું છે? સંતરામ મંદિરમાં આજે સાકર વર્ષા શું કહેશો, શું મહત્વ? મારું નામ ભૂપેન્દ્રભાઈ દેસાઈ છે. આજના દિવસનું મહાસુદ પૂનમનું મહત્વ એ છે કે સંતરામ મહારાજે 193 વર્ષ પહેલાં જીવિત સમાધિ લીધી હતી અને જીવિત સમાધિ લીધી તે વખતે 2 અખંડ જ્યોત પ્રગટી હતી અને ત્યારે આકાશમાંથી સાકર વર્ષા થઈ હતી, એટલે એ આ દિવસનું એ જ મહત્વ છે. અને આ દર મહા મહિનાની પૂનમે મહારાષ્ટ્રી તરફથી આ પ્રસંગને બહુ મોટી રીતે ઉજવવામાં આવે છે અને દર સંધ્યાકાળે મહાસુદ પૂનમની દર સંધ્યાકાળે ત્યાં આગળ સાકર વર્ષાનું અહીંયા આયોજન થાય છે અને મહારાષ્ટ્રીના હાથે સાકર વર્ષા થાય છે અને તેનો સૌ લોકો લાભ લે છે. અને અત્યારે સંતરામ મંદિરની અહીં આગળ લોકો બધી જ રીતે બાધા રાખે છે અને એ લોકોની બાધા સફળ થાય છે. જે લોકોના છોકરાઓ બોલતા નથી તે છોકરાઓને પોષી પૂનમે બોર ઉછાળવાની બાધા રાખી અને મહારાષ્ટ્રી બાધા આપે છે અને મહારાષ્ટ્રી એ પોષી પૂનમે છોકરાઓ બોલતા થઈ જાય એટલે પછી લોકો એ બાધા પૂરી કરવા દર પોષી પૂનમે અહીંયા સંતરામ મંદિરમાં આવે છે.